તો આપણે ઉદાહરણ જોઈએ પાવર વિશેનું, તો પહેલું ઉદાહરણ એવું છે કે બે છોકરાઓ છે, એ અને બી, બંનેનું વજન કેટલું છે? તો કે 400 ન્યૂટન જેટલું વજન છે, અને એ 8 મીટર ઊંચાઈના દોરડા ઉપર ચડે છે, એટલે કે અહીંયા આવી રીતે બે દોરડાઓ છે જેની લંબાઈ છે 8 મીટર. છોકરાઓને નામ આપી દઈએ તો કે એક છે એ અને એક છે બી. એ અને બી નામના બે છોકરા છે જે 8 મીટર લંબાઈના દોરડા ઉપર ચડે છે, અને એનું વજન કેટલું છે? 400 ન્યૂટન જેટલું વજન છે. તો બંનેના આપણે પાવરની ગણતરી કરવાની છે. હવે એમાં એવું કીધું છે કે ભાઈ એ છે એને ઉપર ચડવા માટે કેટલો સમય લાગે છે? તો કે સમય ટી એ માટે 20 સેકન્ડનો સમય લાગે છે, જોવો છો અહીંયા. અને બી છે એને ચડવા માટે ટી બી બરાબર 40 સેકન્ડનો સમય લાગે છે. તો બંનેમાંથી કોનો પાવર વધારે હશે એની ગણતરી કરવાની છે. તો કે પહેલા આપણે જોઈએ એ છોકરા માટે, એ માટે પાવરની ગણતરી કરવી હોય તો પી બરાબર કાર્ય ડબલ્યુ ના છેદમાં શું થાય ટી. કયો છોકરો હોય? એ, તો એ જ લખી નાખીએ. અહીંયા પણ પી એ કરીએ તો કે એ માટે પાવર, એ માટે સમય. હવે કાર્ય કેટલું થશે? તો કે અહીંથી 8 મીટર ઊંચે ચડવા માટે કાર્ય કેટલું થાય? તો કે ભાઈ એના વજન છે, એ વજન એટલે કે એનું બળ લઈ લઈએ. કાર્ય એટલે શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. કેટલું બળ લગાડવું પડે? તો કે પોતાના વજન જેટલું એને શું કરવું જોશે? બળ લગાડવું જોશે. તો એનું વજન આપી દીધું આપણે ઓલરેડી 400 ન્યૂટન. તો બળ કેટલું લગાડે? પોતાના વજન જેટલું, એટલે 400 ન્યૂટન બળ લગાડે. અહીંયા આપણે લખીએ કે ભાઈ એફ ડોટ બી ના છેદમાં ટી એ, એટલે કે બળ 400 ન્યૂટન ગુણ્યા કેટલું અંતર કાપે છે? તો કે 8 મીટર જેટલી ઊંચાઈ ઉપર ચડે છે, અને એ માટે લાગતો સમય એટલે કે 20 સેકન્ડ. અને સાદરૂપ આપીએ આપણે 8 × 32 20 ના છેદમાં 20 160. તો 160 વોટ કેનું આપણને પાવર મળ્યું? તો કે એ છોકરા. હવે એવી જ રીતે બી માટે જોઈએ. તો કે બી માટે પાવર પી બી બરાબર કાર્ય ડબલ્યુ ના છેદમાં સમય. કોના માટે? બી માટે. તો કે કાર્ય એટલે કે બળ એફ ગુણ્યા બી ના છેદમાં ટી બી. કેટલું બળ લગાડવું પડે? તો કે એના વજન જેટલું બળ લગાડવું પડે. તો બી નું વજન પણ કેટલું છે? તો કે 400 ન્યૂટન. તો 400 ગુણ્યા કેટલું અંતર કાપે છે? 8. અને એ માટે લાગતો સમય 40 સેકન્ડ છે. તો સાદરૂપ આપીએ આપણે 80 વોટ જેટલો પાવર થશે પી બી. તો આવી રીતે આપણે પાવરની ગણતરી કરી શકીએ. તો કે તમે જોયું કે જેને ઓછો સમય લાગે છે એનો પાવર કેટલો છે? વધારે. એટલે કે જે 20 સેકન્ડમાં ચડી જશે એનો પાવર કેટલો છે? 160 વોટ. અને જે 40 સેકન્ડ લગાડે છે એનો પાવર કેટલો છે? 80 વોટ. તો આવી રીતે તમે શું કરી શકો? પાવરની ગણતરી કરી શકો. એવી જ રીતે આપણે જે ઉદાહરણ જોયું હતું થિયરીની અંદર, એમાં પણ જોયું હતું કે ભાઈ જેને ઓછો સમય લાગશે એનો પાવર કેવો છે? વધારે. તો 20 સેકન્ડ લાગે છે એનો પાવર કેટલો છે? 160. અને જેને વધારે સમય લાગશે એનો પાવર કેવો છે? ઓછો. એટલે કે એના માટે આપણે 180. તો આવી રીતે શું થશે? પાવરની ગણતરી થશે. એના પછી બીજો એવો છે કે ભાઈ એક બલ્બ છે,
આ બલ્બનો પાવર આપણને આપી દીધો છે 60 વોટ, અને એ દિવસના 6 કલાક માટે સ્ટાર્ટ ચાલુ રહે છે. મીન્સ કે બલ્બ છે એનો પાવર કેટલો છે 60 વોટ, અને કેટલા સમય સુધી ચાલુ રહે છે તો કે 6 કલાક સુધી ચાલુ રહે છે. તો એનો પાવર આપણે કેમાં ગણવાનું છે? યુનિટમાં ગણવાનું છે. કેમાં ગણવાનું છે? યુનિટ. તો હવે એક યુનિટ એટલે શું થાય? એક કિલો વોટ અવર થશે. હવે પાવર આપણને કેમાં આપેલો છે? તો કે વોટમાં આપેલો છે. તો કે પાવર પી બરાબર 60 વોટ. હવે આ વોટ ને આપણે કેમાં ફેરવવાના છે? કિલો વોટ અવર માં ફેરવવાના છે. તો એના માટે શું કરશું આપણે? તો કે પેલા કિલોમાં ફેરવવા હોય તો આપણે શું કરવા પડે? એને 1000 વડે ભાંગવા પડે. શું કરવું પડે? 1000 વડે ભાંગીએ એટલે કે આપણને કેમાં મળશે? કિલો વોટમાં પાવર મળશે. અને પછી શું કરશું એને આપણે? તો કે હવર એટલે કે કલાક સાથે શું કરી દેશું? ગુણાવી દેશું. તો પાવર પી 60 વોટ, અને હવર એટલે કે 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? 3600 સેકન્ડ હોય. પણ આપણે અહીંયા સમય આપી દીધો છે કેટલો છે? 6 કલાક માટે શું રહે છે? ચાલુ રહે છે. કેટલી કલાક માટે? 6 કલાક માટે ચાલુ રહે છે. તો પછી શું કરશું? કિલો વોટમાં આપણે એને ફેરવીને શું કરી દેશું? સમય આપણે ગુણાવી દેશે. એટલા માટે આપણને શું મળી જશે? યુનિટમાં પાવર મળશે. અથવા તો તમે એમ પણ કરી શકો, આ પાવરને આપણે કિલો વોટ અવરમાં ફેરવી નાખીએ અને પછી એને શું કરીએ? આપણે ડિવાઈડ કરી નાખીએ. પણ એના એના કરતાં સરળ રીત આ જ રહેશે. તો કે 60 ને પેલા ફેરવીએ આપણે કિલો વોટમાં, તો કે ભાંગા 1000 કિલો વોટ, બરાબર. હવે તો કે 6 કલાક માટે શું રહે છે? એ સ્ટાર્ટ રહે છે. તો અહીંયા આપણે જે 1 કલાક છે એની જગ્યાએ કેટલું ઉમેરવું જોશે? 6 કલાક. તો 60 × 6 / 1000, તો અહીંયા કિલો વોટ અવર આપણને એકમ મળી ગયો. તો હવે આનું સાદુરૂપ આપીએ તો 6 × 6 = 36, એટલે કે 360 / 1000 કિલો વોટ અવર. ઝીરો ઝીરો કટ થાય તો 0.36 કિલો વોટ અવર મળે આપણને. તો 1 કિલો વોટ અવર એટલે કે 1 યુનિટ, તો 0.36 કિલો વોટ અવર એટલે કે કેટલા મળશે આપણને? 0.36 યુનિટ મળે. પી બરાબર શું થાય? 0.36 યુનિટ. હવે અહીંયા તમને કંઈક પ્રશ્ન થયો હોય, બરોબર, કે ભાઈ વોટને કિલો વોટમાં ફેરવવા 1000 વડે શું કામે ભાંગ્યા? તો આપણે એક સંબંધ જોયો હતો, બરોબર છે, કયો હતો? કે 1 કિલો વોટ બરાબર 1000 વોટ. તો હવે વોટને આપણે કેમાં ફેરવવાનો છે? કિલો વોટમાં. તો વોટ અહીંયા રાખવું હોય ખાલી તો 1000 ક્યાં આવશે? નીચે આવશે. તો 1/1000 કિલો વોટ બરાબર 1 વોટ. તો અહીંયા 60 વોટ હતું, તો 60 વોટ ને કિલો વોટમાં ફેરવવા માટે શું કરવું પડે આપણે? 60 × 1/1000. તો આપણને શું મળે? અહીંયા કિલો વોટ મળે. તો આવી રીતે વોટને કિલો વોટમાં ફેરવવા માટે 1000 વડે ભાંગવા પડે. તો 60 × 1000 કરીએ, અને હવર એટલે કે સમય તો આપણને આપી દીધો હતો. કેટલી કલાક માટે ચાલુ રહે છે? 6 કલાક. તો અહીંયા શું આવશે? 6 કલાક વડે આપણે ગુણી દીધા, જેથી આપણને જે જવાબ મળ્યો એ કેટલો મળ્યો? 0.36 યુનિટ. 0.36 કિલો વોટ અવર મળ્યા. તો કિલો વોટ અવર અને યુનિટ વચ્ચેનો સંબંધ કેટલો છે? 1 નો. તો અહીંયા 1 હોય તો 1, તો 0.36 કિલો વોટ અવર હોય તો અહીંયા કેટલા યુનિટ થશે? 0.36 યુનિટ થશે. તો આવી રીતે 6 કલાકમાં 60 વોટનો બલ્બ છે એ કેટલો પાવર ઉપાડશે? 0.36 યુનિટ જેટલો પાવર ઉપાડશે. તો આવી રીતે તમે પાવરની ગણતરી કરી શકો છો કે ભાઈ કેટલા વોટનું સાધન છે એ કેટલા સમયગાળામાં કેટલો પાવર યુઝ કરશે. તો આવી રીતે અહીંયા આપણું આખું ચેપ્ટર પૂરું થાય છે, બરાબર છે. આના પછીનું જે છેલ્લું ચેપ્ટર છે આપણું ધ્વનિ, એ સ્ટાર્ટ કરશું.